ખાઉગલી ના દર્શકો હું છું તમારી દોસ્ત કોમલ ને ભાઈ અત્યારે હવે શિયાળો આવી ગયો છે એટલે અમદાવાદમાં નવા નવા ફેસ્ટિવલ્સ આવતા હોય છે ને આજે સન્ડે છે એટલે મને થયું કે ચલો આજનો તમારો દિવસ સુધારી દઈએ ને એ પણ ફૂડ ની સાથે જ્યાં અમદાવાદમાં એક જગ્યા પર સરસ મજાનો ફૂડ ફેસ્ટિવલ આવેલું છે અત્યારે હું અંદર જઈ રહી છું ને થોડી જ વારમાં રાત પડી જશે ને તમારી પાસે આજનો જ દિવસ છે એટલે જો તમારે તમારી સાંજને સુધારવી હોય તો ડેફિનેટલી અહીં આવો અંદરનો નજારો કેવો છે ફૂડ કેવું છે બતાવો ચલો મારી સાથે છે એટલે આપણે શરૂઆત એવી જ વસ્તુઓ સાથે કરીએ કે જે સ્પેશિયલી ઠંડીમાં ખાવાની મજા આવે અને ઠંડીની વાત આવે ને જો તીખું તમતમતું ખાવું હોય તો પછી કાઠિયાવાડી ફૂડ સૌથી પહેલા યાદ આવશે તમને અહીંની એક સ્પેશિયાલિટી હું તમને બતાવી રહી છું આપણી સાથે કોણ છે આપનું નામ શું મારું નામ પ્રતીક છે અચ્છા પ્રતીક અહીંયા શું મળે છે સ્પેશિયલ અમે આ વખતે એકવાર સ્પેશિયલી અમદાવાદીઓ માટે કાઠિયાવાડી પ્લેટર ડિઝાઇન કર્યું છે જેમાં ત્રણ અલગ અલગ સબ્જી છે અને સૌને વિન્ટરમાં ખાવું ગમે એવા રોટલા અને ભાખરી છે એને મેં કોઈન સાઇઝમાં ડિઝાઇન કર્યા છે અને એની ઉપર અમે તુવેરના ટોઠા લસણિયા બટેકા અને રીંગણનું ભરતું મૂકીને આથેલા મરચા સાથે આપીએ છીએ વાહ ભાઈ તમે અત્યાર સુધીમાં ઇટાલિયન મેક્સિકન આ દરેક પ્લેટર જોયા હશે પરંતુ આ છે કાઠિયાવાડી પ્લેટર કે જેમાં રોટલો છે ભાખરી છે અને ઉપર ટોઠા છે લોકોએ અહીંયા આવીને ટ્રાય કર્યું પ્લેટર લોકોને કેવું લાગ્યું બહુ જ મજા આવી છે લોકોને અને આ એટલા માટે વધારે ચાલી રહ્યું છે કે લોકોને રોટલી શાકની જેમ ખાવું ના પડે એ લોકો પાણીપુરી કે પિઝાની જેમ એમના મોઢામાં મૂકી શકે ને એને એ જ પ્લેટરનો કાઠિયાવાડીનો ટેસ્ટ આવે એટલે ખાવામાં પણ એકદમ ઇઝી અને સાથે એકદમ યમી ચાટ તો તમે અત્યાર સુધીમાં ઘણી બધી ખાધી હશે પરંતુ અત્યાર સુધીમાં મેં મારી લાઈફમાં જોયેલું હેલ્ધીએસ્ટ વર્ઝન છે આ ચાટનું આ છે મખાના ચાટ ચાટમાં આટલો હેલ્ધી ટ્વિસ્ટ તમે કેવી રીતે વિચાર્યો અને આમાં શું શું છે એકચ્યુઅલી આની અંદર અમે મખાના ચાટની બધી જે ચટનીઝ આવે છે ગ્રીન ચટની સ્વીટ ચટની કર્ડ અને એની ઉપર થોડું ટ્વિસ્ટ અમે આપ્યું છે કે અનારદાના અને બાળકો જ્યારે બીટ પસંદ નથી કરતા પણ આવા ફૂડ અને એમાં જ્યારે આવે છે ત્યારે બાળકો હેલ્ધી ફૂડ ખાઈ શકે છે તો એના માટે અમે લોકોએ બીટરૂટને એડ કર્યું છે અને મખાનાની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ હેલ્ધી બેનિફિટ્સ બહુ જ બધા છે જ્યારે મુરમુરામાં ઓછા છે તો એના માટે અમે એક હેલ્ધી ટ્વિસ્ટ કર્યું અમે ફ્લોરેન્સ એકેડેમીમાં એકવાર ટ્રાય કર્યું હતું એ અમને બધાને ભાવ્યું હતું એટલે અમે લોકો એક ટ્વિસ્ટ લઈને આવ્યા સાથે કે ભાઈ ચાટમાં એક વેરિએશન પણ હેલ્ધી વર્ઝન જ્યારે એવું થાય ને કે કોઈ હેલ્ધી વસ્તુ જો તમે એડ કરશો તો પછી એનો સ્વાદ કેવો આવશે આટલો જ સરસ આવશે અને મખાના પણ એકદમ ક્રિસ્પી લાગી રહ્યા છે ને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે અને ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે મારે તમારી સાથે શેર કરવી જ પડશે કારણ કે આપણે ગુજરાતીઓ બેઝિકલી ફૂડી જોઈએ છીએ ચલો બીજી જગ્યાએ જઈએ અને જોઈએ કે ત્યાંની સ્પેશિયાલિટી શું છે લેટ્સ ગો એક વાર આ નજર આ મેન્યુ પર પણ થઈ જાય કે અહીંયા તમને મળશે કલકત્તાની દરેક સ્પેશિયલ વસ્તુઓ કે તમે જેમ કે અમદાવાદમાં ગુજરાતમાં પાણીપુરી ખાશો તો અહીંયા તમને પૂચકા મળશે ને અહીંયા એક અંકલ ને આંટી આવેલા છે પ્લીઝ અહીંયા આવો ને અહીંયા તમે કઈ કઈ જગ્યાઓ ટ્રાય કરીને તમને સૌથી વધારે શું ભાવ્યું અમે અહીંયા ઢોકળા ખાધા સમોસા સરસ લાગ્યા ઢોકળા બી સારા છે અધિયા પૂચકા બી સારા છે પૂચકા ટ્રાય કરી લીધા બેઝિકલી પાણીપુરી કહેવાય ને આપણે ફિમેલ ને અહીંયા પૂચકા કલકત્તામાં કહે છે ડિફરન્સ કેવો લાગે બંનેની વચ્ચે થોડુંક ખટ્ટું જેવું લાગે છે આપણું થોડુંક સ્વીટ હોય અંકલ એકદમ ફૂલી એન્જોય કરી રહ્યા છે પાણીપુરી ખાવાની સાથે સાથે પાણી પીવાની પણ મજા અલગ છે ને જે હાલ અંકલ લઈ રહ્યા છે બીજી ઘણી બધી અહીંયા વેરાયટીઝ છે અને ખાસ કરીને ઝાલમુરી કરીને એક વેરાયટી છે આપણે એ પણ ટ્રાય કરીશું પણ પહેલાં જાણીએ તમારી પાસેથી એકદમ રસ લઈને પાણીપુરી ખાઈ રહ્યા છો તમે ભાવે જ છે બહુ અચ્છા અહીંયા આપણે અહીંના ઓનર સાથે વાત કરીએ ગુજરાતમાં કેવો મળે છે લોકોનો રિસ્પોન્સ તમને ફૂડને લઈને ના ના અચ્છા હે બઢિયા હે ફર્સ્ટ ક્લાસ હે મુજે કોન સી ચીઝ ટ્રાય કરવાએંગે આપ આપ જો કી ઈચ્છા સબ ચીજ પુચકા ચુનમુ ચાટ આલુ ચાટ ઝાલમુરી જો ભી ટેસ્ટ કરી ઝાલમુરી ટ્રાય કરીએ આપણે કારણ કે ત્યાંની સ્પેશિયલ એક ડિશ છે ને કહી શકાય કે ત્યાંના સ્ટ્રીટની એક વેરાયટી છે આપણે ટ્રાય કરીશું ઝાલમુરી Thank you.
જેવી રીતે ભેળ ખાતા હોઈએ છીએ એવી જ રીતે આમાં મમરા છે, ચણા છે, ઘણી બધી વેરાયટીઝ છે. પરંતુ હા, આમાં જે ખાટ્ટો મીઠો સ્વાદ આવશે ને એ તમને જાલમુરીનો પ્રેમ જગાડી દેશે. બીજી ઘણી બધી વેરાયટીઝ છે કે જે આપણે ટેસ્ટ કરવાની છે, જે બીજા સ્ટોલ પર નેવાને હું સાથે લઈને જઉં છું. એકદમ હાઇજીન ખાવું છે ને એવું ખાવું છે કે જેમાં વધારે પડતું તીખું તળેલું ના હોય ને એકદમ બેલેન્સ વાળો સ્વાદ હોય તો અહીંયા આવો તમે. અહીંયા તમને ઘણી બધી વેરાયટીઝ મળશે કે જે હું તમને દર્શાવું. આ સૂપ છે કે જેમાં અલગ અલગ પ્રકારના બીન્સ નાખવામાં આવેલા છે કે જે એકદમ હેલ્ધી પણ છે, ગરમા ગરમ છે અને આ વિન્ટરમાં પીવાની તો ખૂબ જ મજા આવશે. આપણે અહીંયા જે મોજૂદ છે એમની સાથે વાત કરીએ અને એના પહેલાં હું આ પણ જોઈ લઉં કે આની અંદર શું છે. આ શું છે? કોર્ન સૂપ, મકાઈનો સૂપ છે. ઓકે, અને મને જણાવો કે અત્યારે બધા લોકોને ચાઇનીઝ ને ફાસ્ટ ફૂડ ખાવાનું વધારે પસંદ હોય છે, ત્યારે તમે સૂપ લઈને આવ્યા છો અને અહીંની ચાટ પણ તમે ટ્રાય કરજો. આ અહીંની ચાટ છે કે જે એકદમ હેલ્ધી છે અને એમાં સ્પ્રાઉટ લેવામાં આવેલા છે. આટલું બધું હેલ્ધી ટ્વિસ્ટ આપવાનો આઈડિયા કોનો? એકચ્યુઅલી હું નેચરોપેથિસ્ટ છું, એટલે મને એવું લાગ્યું કે અત્યારનું જનરેશન જનરલી સૂપ પાઉં બ્રેડની વસ્તુ વધારે ખાતી હોય છે, તો કેમ હું આ બધી જૂની આઈટમ, જૂની તો ના કહેવાય જો કે, આવું કંઈક અવનવું ટ્વિસ્ટ કરીને આપું એમ. એટલા માટે મારો વિચાર છે કે મેં આ વખતે હું આવું લઈને આવી છું. જી, અને આ તો દિવસ છે, તો શું કહેશો મારા ખાઉગલીના દર્શકોને કે પ્લીઝ વિઝિટ અસ અને એકવાર આવીને જરૂર ટેસ્ટ કરો. અમારું એકદમ યુનિક, મેં મારી જાતે બનાવેલું છે અને એકચ્યુઅલી હું ડિપ્લોમા ઇન નેચરોપેથી એન્ડ યોગાનું ભણેલી છું અને હું ડાયટિશિયન પણ છું, એના અકોર્ડિંગ ટુ હું લઈને આવી છું. થેન્ક યુ. ઓકે, એટલે જો ડાયટ ફૂડ ખાવું છે, હેલ્ધી ફૂડ ખાવું છે, તો ડેફિનેટલી યુ હેવ ટુ કમ હિયર. આવી રહ્યા છો તો તમારે ઘણો બધો સમય લઈને આવવો પડશે. આઈ થિંક તમારે 2 કલાક તો લઈને આવવા જ પડશે, કારણ કે એટલી બધી વેરાયટીઝ છે અહીંયા કે તમે અંદર આવશો એટલે એવું થશે કે કઈ કઈ વસ્તુઓ ટ્રાય કરવી અને કઈ ના કરવી. જેવી રીતે કે મારી સામે અત્યારે એક ખૂબ જ યમી લાગતી ડિશ છે, પાઉની સાથે છે, પરંતુ બેઝિકલી શું છે એ ખ્યાલ નથી. આપણે જાણીએ એના ઓનર પાસેથી આ શું છે બેઝિકલી અને શું છે એની સ્પેશિયાલિટી. તો આ છે જેકફ્રૂટ ઘી રોસ્ટ મેંગ્લોરિયન મસાલો છે, વિચ ઇઝ ચિલીઝ. 8 કલાક માટે ઘીમાં કુક કરીએ, સો એની કડવાશ જતી રહે અને એને પછી અમે અલગથી જેકફ્રૂટ પર મસાલો લગાડીને રોસ્ટ કરવાનો, તો એ એકદમ સોફ્ટ થઈ જાય. એન્ડ ધેન વન્સ સોફ્ટ થઈ જાય એને પછી કઢાઈમાં થોડું વધારે ઘી સાથે કૂક કરી અને આવી રીતે સેન્ડવિચની સાથે મૂકવાનું. અને ધેટ્સ ધ ડિશ બેસિકલી. ઓકે, એકદમ યુનિક ડિશ છે. લોકોએ જ્યારે અહીં આવીને ટ્રાય કર્યું તો લોકોના રિસ્પોન્સ કેવા હતા? એ લોકોને ભાવે છે હજી, બીકોઝ કોઈને એન્ટિસિપેટ નથી થતું કે જેકફ્રૂટ કેવું હોય, બટ લોકો ખાય છે તો ગમે છે, એટલે જેટલા લોકો વધારે ખાય એટલું વધારે ખબર પડશે. યા, ડેફિનેટલી. એટલે જો તમારે ઘણી બધી વેરાયટીઝ એવી છે કે જેનું નામ પણ તમે પહેલીવાર સાંભળ્યું હશે, પરંતુ આ તમામ વસ્તુઓની સાથે ટ્વિસ્ટ એન્ડ ટર્ન આપીને હેલ્ધી કોમ્બિનેશન કરીને ઘણી બધી સુપર ડિશિસ અહીંયા બનાવવામાં આવી છે. સો આવો એન્ડ આજનો દિવસ છે, ડેફિનેટલી ટ્રાય કરો. ધીરે ધીરે સાંજ થતી જઈ રહી છે, સો હું પણ થોડુંક ફટાફટ દરેક જગ્યા કવર કરવાનું જોઈ લઉં છું કે હું તમને પણ સજેસ્ટ કરી શકું કે જો અહીંયા આવો છો તો પહેલાં તમારે ક્યાં જવું. સૌથી વધારે જો ફ્રેગરન્સ વાઇઝ અને લુક્સ વાઇઝ કોઈ જગ્યાએ મને એટ્રેક્ટ કરી હોય તો આ જગ્યા છે કે જ્યાં ઘણી બધી ચોકલેટ્સ છે, લિક્વિડ ચોકલેટ પણ છે, મિલ્ક ચોકલેટ છે અને ઘણા બધા ફ્રૂટ્સ પણ છે. તમે જોઈ રહ્યા છો કે સ્ટ્રોબેરીઝ છે, મેંગો, કીવી, લોટ્સ ઓફ વેરાયટીઝ છે, કલરફુલ. આખું અહીંયા કહી શકાય કે તમે ચોકલેટનું સેક્શન લોકોની જે ઇમેજિનેશન હોય છે એવું ક્રિએટ કરી નાખ્યું છે. આ અમારું જે છે ને ઓબ્જેક્ટિવ એ છે કે ભાઈ આઈસ ચોકલેટ તો બધા ખાય છે અને બધા પેક ચોકલેટ ખાય છે, અને જે કંપની કહે છે કે આ ફ્રૂટ છે ને આ છે, બધા લાઈવ નથી ખાતા. ધીસ ઇઝ અ લાઈવ નદી છે, ચોકલેટની નદી છે. નદીમાંથી જે ડ્રીમમાં આવે ને આપણે એ રીતે ચોકલેટ લઈને આપણને જોઈતું હોય તો રેડ સ્પંજ, વ્હાઈટ સ્પંજ, દેન ચોકલેટ સ્પંજ, ચોકલેટ જેમ્સ, ચોકલેટ શોર્ટ્સ, ઓરિયો, જે તમારે મિક્સ કરીને ખાવું છે ખાઈ શકો છો. એન્ડ એ જે છે એ ગામ કરતાં બહુ ઓછા રેટમાં અમે લોકો આપીએ છીએ, કારણ કે અમારું જે ઓબ્જેક્ટિવ છે કે લોકો આને ખાય અને યાદ રાખે કે ચોકલેટ, હોટ ચોકલેટ વિથ રેડી ફ્રેશ કુક ઇઝ મચ ડિફરન્ટ દેન એની અધર વે ઓફ ઇટિંગ ચોકલેટ્સ.
યા ડેફિનેટલી અને અહીંયા આવશો ને એટલે આઈ થિંક તમારા પગ બ્રેક મારી જ દેશે કારણ કે પ્રેઝન્ટેશન પણ એટલું સરસ છે એન્ડ ખૂબ જ યમી લાગી રહ્યું છે હું તમને બતાવું અહીંયા કે કઈ રીતની આખી ડિશ ક્રિએટ થશે કે જે તમે અહીંયા આવીને ટેસ્ટ કરી શકો ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે કે જ્યાંનું ફૂડ પણ એટલું જ સરસ છે અને તમે જોઈ રહ્યા છો કે પ્રેઝન્ટેશન પણ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવેલું છે આપણે અહીંના ઓનર સાથે વાતચીત કરીએ આ વખતે શું નવું લઈને આવ્યા છો તમે અમે ખીચું કચોરી લાવ્યા છે ખીચાની અંદર કચોરી છે છોલે કુલચા તો એઝ યુઝ્યુઅલ ટોઠા પાઉં છે છે વિન્ટરમાં અમદાવાદમાં ટોઠા પાઉં છે અને ટોફુ આ હેલ્ધી ફૂડ અહીંયા યંગસ્ટર્સ વધારે આવે છે એટલે અમે એને ફોકસ કર્યું હતું અને ટોફુને એટલે ટોફુ અને ટોસ્ટ કરી અને મેક્સિકન મસાલા સાથે બ્રાઉન બ્રેડ સાથે આપીએ છીએ એટલે કહી શકાય કે અહીંયા તમને દેશી ખાવાનું પણ મળશે અને સાથે એકદમ હેલ્ધી ખાવાનું પણ મળશે લોકોના રિસ્પોન્સ કેવા મળી રહ્યા છે લોકોના જસ્ટ સ્ટાર્ટ થયા છે તો બી 8-10 પ્લેટો ગઈ આઈ એમ સેટિસ્ફાઈડ કે લોકો આવશે અને જો તમારે ખીચું ઘરે બનતું હોય છે એમાંથી કંઈક નવી નવી વસ્તુ જે આપણા ઘરમાં જ બનતું હોય છે પરંતુ એમાંથી નવી વસ્તુ ટ્રાય કરવી હોય તો આ ખીચા કચોરી છે અને તેની સાથે ઘણી બધી વસ્તુ શિયાળો આવી ગયો છે એટલે ભાઈ ટોઠા તો તમે ખાવાના જ અને સાથે લોટ્સ ઓફ વેરાયટીઝ પણ છે કે જે હેલ્ધી પણ છે અને સાથે જે ટેસ્ટી તમારે મ્યુઝિક ફૂડ એન્ડ મસ્તી આ દરેક વસ્તુઓ જોઈતી હોય તો તમારે અહીંયા આવવું પડશે અને ખાસ કરીને જોઈ રહ્યા છો કે સજાવટ પણ ખૂબ જ સુંદર છે અને ફૂડની વાત કરીએ આપણે તો અહીંયા લોટ્સ ઓફ વેરાયટીઝ છે અહીંયા ઓનર છે આપણી સાથે શું નામ આપનું અને તમે અમદાવાદમાં કઈ વેરાયટીઝ લઈને આવ્યા છો મારું નામ વૈશાલી છે હું ફ્રોમ વનશ્રીથી મિક્સ ભાજીના મુઠિયા લઈને આવી છું કે જે અત્યારે ગ્રીન ભાજી ને બધું મળે છે એના સ્પેશિયલી અમે મુઠિયા બનાવ્યા છે એની સાથે ગ્રીન ચટણી છે ચટાકેદાર ખીચું કબાબ છે જનરલી ખીચું તો બધા ખાતા જ હોય છે અત્યારે પણ અમે એના કબાબ બનાવીને મેથિયા માયોની સાથે અમે અત્યારે સર્વ કરી રહ્યા છે આલુ કેન્ડી ચાટ છે જે અમારી સ્પેશિયાલિસ્ટ છે અત્યારે અમે આલુ ટિક્કી તો બધાએ ખાધી જ હશે પણ અમે ચટાકેદાર અને કેન્ડી બનાવીને મૂકી છે કે જે ખાવામાં બી તમને એકદમ મજા આવે એવું છે ગરમ ગરમ મોહન થાળ છે કે જે મોહન થાળ તો તમને ખબર જ છે કે સાંભળતા જ બધાને પાણી આવી જ જાય છે મોઢામાં એની સાથે લીલા લસણનું ઊંડિયું છે અત્યારે કે જે શિયાળામાં અત્યારે તમે જાણો છો લીલા શાકભાજી હોય એટલે લીલા લસણનું ઊંધિયું તો ખાવું જ પડે અને સાથે બાજરીના રોટલા અને રીંગણનું ભરથું છે અરે વાહ ખૂબ જ સુંદર મેન્યુ આવ્યું છે અહીંયા અને એટલે જો તમારે ઘરમાં ગરમ મોહન થાળ ખાવું છે કે ઊંધિયું ખાવું છે કે પછી જે પણ વેરાયટીઝ ખાવી છે બસ તમારે અહીંયા જવાનું રહેશે અને બસ સમય લઈને આવજો આજનો દિવસ છે અને આવો 2 કલાક કાઢી લો કારણ કે આટલી સુંદર ફૂડ જર્ની અમદાવાદમાં છે ડેફિનેટલી એન્જોય કરી લો તમને આટલા બધા સ્વાદ મળતા હોય કે જ્યાં કાઠિયાવાડી ફૂડ છે તેની સાથે કલકત્તાનું ફૂડ છે ઘણી બધી વેરાયટીઝ હોય તો ત્યાં પછી સાઉથ ઇન્ડિયન સ્વાદને કઈ રીતે ભૂલી શકે જી હા અહીંયા સાઉથ ફૂડ પણ ખૂબ જ સુંદર મળી રહ્યું છે ટેસ્ટી મળી રહ્યું છે અને અહીંયા કઈ કઈ વેરાયટીઝ છે એ પણ જાણીએ અહીંયા કઈ કઈ વેરાયટીઝ છે સાઉથ ઇન્ડિયન ફૂડમાં મેમ વી હેવ પણિયારમ વી હેવ મેંદુ વડા પાઉ ઇટ્સ લાઈક અ વડા પાઉ મેંદુ વડા ઇઝ લાઈક અ પાઉ એન્ડ અંદર ધેર ઇઝ અ વડા ઓર હમારે પાસ ઇડલી લાવા હૈ ઓર તટ્ટા ઇડલી હૈ और रसम बोंडा है वैरायटीज़ ऑफ डोसा है और इसमें सबसे यूनिक जो आइटम है ये हमारा इडली लावा है ओके इडली लावा आपने एक बार नज़र करिए कि इडली लावा शू छे अने नू प्रेजेंटेशन कई रीतनू होय छे वाव ये इडली लावा जो है ये चोको लावा जैसा है मैम इडली लावा के अंदर जो सांभर है वो फिल्ड है वेन यू आप जब इसको काटेंगे तो इसके अंदर सांभर भरा हुआ है तो दैट्स अ वेरी यूनिक आइटम कि आप चोको लावा खाते हैं तो चॉकलेट भरी हुई रहती है इसमें पूरा सांभर भरा हुआ है तो आपको सांभर अलग से लेने की जरूरत नहीं है आप इडली को काटोगे सांभर उसी में अंदर फिल्ड है नाइस आपने જોઈએ કે ઇડલી લાવા કેવી રીતનું લાગે છે અને સ્વાદમાં પણ કેવું છે
પોપકોર્નમાં કેટલી વેરાયટીઝ ટ્રાય કરીએ છે? 3, 4, 5, પરંતુ અહીંયા કેટલી વેરાયટીઝ છે અને એમાં પણ કઈ કઈ ફ્લેવર્સ છે આપણે જાણીએ એના ઓનર પાસેથી. મને જણાવો કે લાઈક અહીંયા કેટલી વેરાયટીઝ છે અને કઈ સુપર હિટ છે? પ્લાનેટ પોપકોર્નમાં સૌથી પહેલાં બધાનું વેલકમ છે. અમારી પાસે 15થી વધારે ફ્લેવર છે. ફ્લેવર્સ લાઈક ચીલી ડેવિલ, મસાલા મસ્તી, લેમન પટાકા, કેરેમલ, કેપેચિનો, ડાર્ક ચોકલેટ, વ્હાઈટ ચોકલેટ. સો ધ એન્ડ નંબર ઓફ ફ્લેવર્સ વી હેવ અમારી પાસે છે, 15થી વધારે ફ્લેવર્સ છે. રાઈટ, એટલે સ્વીટમાં પણ હશે અને સોલ્ટી પણ મળશે, ટેન્કી પણ મળશે અને સ્પાઈસી પણ મળશે. પોપકોર્નની સિવાય બીજી કઈ વેરાયટીઝ છે કે જે અમદાવાદીઓએ અહીંયા આવીને ચોક્કસથી ટ્રાય કરવી જોઈએ? સો પોપકોર્ન, ફ્લેવર્ડ પોપકોર્નની સાથે સાથે અમારી પાસે ફ્લેવર્ડ કોટન કેન્ડી પણ છે, જે નેચરલ ફ્લેવર્સથી બન્યા છે. એમાં કોઈ આર્ટિફિશિયલ કલર, પ્રિઝર્વેટિવ્સ નથી. અને અમે એક એક નાના બાળપણની યાદ તમને અપાવીએ છીએ, તમારી સામે લાઈવ સ્પિન કરીને તમને લાઈવ કોટન કેન્ડી સર્વ કરીએ છીએ. અને શું કહેશો અમારા ખાઉગલીના દર્શકોને? બધા જ આવો, અમારી પાસે વેરાઇટીઝ ઓફ પ્રોડક્ટ છે, તમે ટેસ્ટ કરો. અમારી બધી જ ફ્લેવર તમને પહેલાં ફ્રીમાં ટેસ્ટ કરવા માટે ઓફર કરીએ છીએ. તમને ભાવે, યુ ડિસાઈડ, દેન યુ બાય. સો યુ ઓલ આર મોસ્ટ વેલકમ એટ પ્લાનેટ પોપકોર્ન એન્ડ અમદાવાદ ફૂડ ફેસ્ટિવલ. સો અહીંયા એટલું બધું ચાલવાનું છે, ચાલી ચાલીને મને તરસ લાગી ગઈ છે. પાણીની સાથે તમે અહીંયા આવશો ને એટલે તમને એક સુંદર મજાનો મેસેજ મળશે અને એ છે રિસાયકલિંગનો. આપણે એમની પાસેથી જ જાણીએ. હેલો, કેમ છો? હાય. આ વખતે તમે એક નવો મેસેજ લઈને આવ્યા છો રિસાયકલિંગનો, એટલે કહી શકાય કે એન્વાયરમેન્ટને પણ એટલું જ ધ્યાનમાં રાખેલું છે. જી, પાણીનું જે પ્લાસ્ટિકની બોટલ્સ હોય છે, વિચ ઇઝ અ મેજર કન્સર્ન આજના દિવસમાં, એટલું બધું પ્લાસ્ટિક જનરેટ થાય છે એનાથી, જેના કારણે આપણું કાર્બન ફૂટપ્રિન્ટ દિવસે દિવસે વધી રહ્યું છે. સો ગ્લેશિયર ઇઝ અ કંપની વિચ ટેક્સ બેક બોટલ્સ ફ્રોમ ઈચ એન્ડ એવરી ઓફ આર કસ્ટમર્સ એન્ડ વી રિસાયકલ 100% એવરી બોટલ. અને ખાલી અમારી બોટલ્સ નહીં, કોઈ પણ પ્લાસ્ટિકની બોટલ્સ હોય, we take it back and we recycle every plastic bottle that we receive and any same ame amne etlu credit aapta hoye che. Wow, khub sundar concept leine aavya chho tame, thank you so much. So tame ahi aavsho etle khub saro message pan aapvama aavi rahyo che recycling no, etle jo tamne useful hoy to ahi aavine eni pan mulakat lejo, parantu sathe sathe darek food stall aina tamne darshavi didha che to eni pan mulakat lejo. Lots of varieties che ne jare Ahmedabad ma koi ek j jagyae atli badhi varieties marti hoy to definitely aavu j joye. Ave ghani badhi jagyao chhe Ahmedabad ma ke jeni mulakat apde sathe maline leta rahishu. ઓફ વેરાયટીઝ છે અને જો તમે અહીંયા આવો છો તો તમારે કઈ કઈ ડિશ ટ્રાય કરવી જોઈએ એ તો મેં તમને જણાવી દીધું છે, પરંતુ હા, એની વાઇબ પણ ખૂબ જ સુંદર છે. અહીંયા આવશો એટલે તમને એટલી બધી વેરાયટીઝ મળશે અને સાથે માહોલ પણ ખૂબ જ સુંદર. અને ભાઈ, સ્વાદમાં તો શું કહેવું, કાઠિયાવાડીથી લઈને તમને ઇટાલિયન, મેક્સિકન, એ ટુ ઝેડ વસ્તુઓ મળશે. બસ રવિવારની સાંજને સુંદર બનાવી દો, ટેસ્ટી બનાવી દો, કારણ કે આજનો દિવસ છે અને આપણે તો મળતા રહીશું ખાઉગલીની સફરમાં. ત્યાં સુધી મને આપી દો રજા. બાય. TV9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો, જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.